ઓકે, તો આજના સવાલની અંદર આપણે જોવાના છે ગેલ્વેનિક કોષ અને તેની અંદર થતી રેડોક્સ પ્રક્રિયાઓ. તો શરૂ કરીએ છીએ પહેલા ગેલ્વેનિક કોષ અને તેની રેડોક્સ પ્રક્રિયા. ચાલો ગેલ્વેનિક કોષની અંદર આપણે જોવાના છે ડેનિયલ કોષ. આપણે જોવાના છે ડેનિયલ કોષ. યાદ કરો ડેનિયલ કોષની અંદર આપણી પાસે બે પાત્ર હતા. એમાં એક પાત્રની અંદર ઝિંકનો સળિયો, બીજામાં કોપરનો સળિયો હતો. અહીંયા ZnSO4 નું દ્રાવણ હતું અને અહીંયા આપણી પાસે CuSO4 નું દ્રાવણ હતું. એ બેને આપણે કોપરના તાંબી મદદથી અને અહીંયા ક્ષાર સેતુની મદદથી કમ્બાઈન કરેલા હતા. આટલી વસ્તુ આપણને ખબર છે. આ તમારો ક્ષાર સેતુ બતાવે છે. ઓકે, તો આ માહિતી આપણને બધાને ખબર છે. બીજું કે આપણને એ પણ ખબર છે કે આ તરફનો જે ભાગ હતો તેને આપણે એનોડ કહેતા હતા. પેલી તરફનો જે ભાગ છે તેને આપણે કેથોડ કહીએ છીએ. એનોડ પર કઈ પ્રક્રિયા થાય? તો કે ઓક્સિડેશન. કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? તો કે રિડક્શન. એ પણ આપણને ખબર છે. બીજું કે આપણને એ પણ ખબર છે કે એનોડ પર જે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે તે કઈ છે. આપણને દરેકને ખબર છે કે એનોડ પર જે ઝિંક છે એ બે ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને Zn+2 બની જાય છે. તો એનોડ પરની પ્રક્રિયા લખીશ. ઝિંક સોલિડ પોતાનામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને પોતે બની જશે Zn2+ એક્વિયસ. તો એનોડ બાજુ ઝિંક સોલિડ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પોતે બની જાય છે Zn+2. અને જે Zn+2 બને છે તે ક્યાં આવી જાય છે? તમારા દ્રાવણમાં આવી જાય છે. અને જે તમારો સળિયો છે ઝિંકનો એની પાસે બે ઇલેક્ટ્રોન રહી જાય છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. કેથોડ પર શું પ્રક્રિયા થાય છે? કેથોડ પર બે ઇલેક્ટ્રોન જમા થાય છે, મતલબ કે બે ઇલેક્ટ્રોન આવે છે અહીંયાથી. આ બંને ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવશે અને બે ઇલેક્ટ્રોન જો ગતિ કરીને અહીંયા આવશે સાથે સાથે CuSO4 ના દ્રાવણમાં કોણ હતું? Cu+2. એ Cu+2 આ બે ઇલેક્ટ્રોન સાથે અહીંયા જોડાશે. એટલે આ એ સ્થાન છે જ્યાં Cu+2 અને બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાશે અને કોપર બનાવશે. તો કેથોડની પ્રક્રિયા આપણે લખી શકીએ દ્રાવણમાંના Cu+2 એક્વિયસ, દ્રાવણમાંના Cu+2 બહારથી આવતા ઇલેક્ટ્રોન સાથે જોડાય છે અને આ બંને જોડાય તો શું બનશે? કોપર. તો આ તમારી એનોડ અને કેથોડની પ્રક્રિયા થઈ ગઈ. એનોડ એની પણ પ્રક્રિયા લઈ, કેથોડ એની પણ પ્રક્રિયા લઈ. એનોડની જે પ્રક્રિયા છે તે ઓક્સિડેશન પ્રક્રિયા છે, કેથોડની જે પ્રક્રિયા છે તે રિડક્શન પ્રક્રિયા છે. અને હવે આપણે એ બેનો સરવાળો કરીને કુલ પ્રક્રિયા લખીશું. ચાલો કુલ પ્રક્રિયામાં બંનેનો સરવાળો કરીશું. કેવી રીતે કરીશું? ગિવ્સ એઝ ઇટ ઇઝ તેનાથી, ગિવ્સ 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 તેનાથી. ચાલો, ગિવ્સ ની આ બાજુ કોણ છે? ઝિંક. આ ગિવ્સ ની આ બાજુ કોણ છે? Cu+2 અને બીજું કોણ છે? બે ઇલેક્ટ્રોન. તો ગિવ્સ ની ડાબી બાજુ જેટલા પણ છે તે એક તરફ લખો અને ગિવ્સ એરો એની જમણી બાજુ જેટલા પણ છે તેને બીજી તરફ લખો. તો આ જે ગિવ્સ છે તેની આ બાજુ કોણ છે? Zn+2 અને બીજું છે બે ઇલેક્ટ્રોન. અને આની આ તરફ કોણ છે? તો કે Cu. હવે ગિવ્સ ની આ તરફ બે ઇલેક્ટ્રોન અને ગિવ્સ ની આ તરફ બે ઇલેક્ટ્રોન બંને એકબીજાને કેન્સલ કરશે, બરાબર. તો બાકી શું બચ્યું? આ બાજુ બાકી બચ્યું Zn અને Cu+2 અને પેલી બાજુ બાકી બચશે Zn+2
અને કોપર. તો આ તમારી કુલ પ્રક્રિયા કહેવાય મેં. અને આ જે કુલ પ્રક્રિયા તમે લોકો જોઈ રહ્યા છો ને, એ પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયા સમાયેલી છે. પહેલી પ્રક્રિયા આની અંદર સમાયેલી છે ઓક્સિડેશન પ્રક્રિયા પણ, અને એની જ અંદર સમાયેલી છે રિડક્શન પ્રક્રિયા પણ. બેનો સરવાળો છે અને આપણે બધા જાણીએ છીએ કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાના સરવાળાથી જે પણ પ્રક્રિયા બને તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો આ તમારી રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. તો ગેલ્વેનિક કોષ એની રેડોક્સ પ્રક્રિયા આ રીતે લખાય, આને નોટ કરો. ચલો પછી આગળ વધુ. ઓકે આગળ વધીશું. તો આપણે જોઈ ગેલ્વેનિક કોષની રેડોક્સ પ્રક્રિયા. બીજું આ રેડોક્સ પ્રક્રિયા છે, તે રેડોક્સ પ્રક્રિયા એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ પરથી તૈયાર થઈ છે. આથી આપણે એનોડની પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીશું, અને કેથોડની જે પ્રક્રિયા છે તેને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહીશું. ઓકે તો આ બંને પણ એક પ્રકારે રેડોક્સની અર્ધ પ્રક્રિયાઓ કહેવાશે. હવે અર્ધ પ્રક્રિયા પરથી મેં કુલ પ્રક્રિયા લખી નાખી. તમને જો પરીક્ષામાં કુલ પ્રક્રિયા આપે તો તેના પરથી અર્ધ પ્રક્રિયાઓ પણ લખતા આવડવી જોઈએ. એની આપણે એકવાર પ્રેક્ટિસ કરીએ એટલે તમને સમજ પડશે. ધ્યાનથી જોજો, અર્ધ પ્રક્રિયા લખીને તો કુલ પ્રક્રિયા આરામથી લખી શકાય, પણ હવે આપણે ટ્રાય કરીશું કુલ પ્રક્રિયા લખીને અર્ધ પ્રક્રિયાને લખવાનું. તો પહેલા હું તમને કુલ પ્રક્રિયા આપીશ અને એના પરથી આપણે અર્ધ પ્રક્રિયા લખવાનો પ્રયાસ કરીશું. તો સ્ટાર્ટ કરીશું. જરૂર ચલો માની લો કે કુલ પ્રક્રિયા તરીકે આપણે આને જ લઈ લઈશું. બરાબર ચલો ડેનિયલ કોષની કુલ પ્રક્રિયા તમને આપે. પ્રક્રિયા છે Zn + Cu + 2 gives Zn + 2 + Cu. તમને માની લો કે એક આ કુલ પ્રક્રિયા આપેલી છે અને આના પરથી તમારે લખવી છે અર્ધ પ્રક્રિયા. પહેલી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીશું અને પછી રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીશું. સૌથી પહેલા મારે લખવી છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો કેવી રીતે લખાશે? દેખો ઓક્સિજનનો મતલબ થાય જે વીજભાર છે તેનો વધારો, અને રિડક્શનનો મતલબ થાય જે વીજભાર છે તેનો ઘટાડો. આપણે આગળ 11માં ભણી ગયા છે. ઓક્સિડેશન ક્યારે થયું કહેવાય? જ્યારે ઓક્સિડેશન આંક એમાં વધારો થાય, વીજભારમાં વધારો થાય તો ઓક્સિડેશન થયું કહેવાય, અને જો વીજભારમાં ઘટાડો થાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તેને આપણે કહીશું રિડક્શન થયું કહેવાય. કુલ પ્રક્રિયા પરથી ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતે લખવાની ધ્યાન દીધું. અહીંયા તમે જોઈ શકો છો કે તમારી પાસે ઝિંક છે, એ ઝિંકનું સામે તરફ Zn + 2 માં રૂપાંતરણ થયું છે. ઝિંક અહીંયા ઝિંકના માથા ઉપર કશું જ નથી, માટે ઝિંકનો ઓક્સિડેશન આંક અહીંયા ઝીરો ગણાશે. ઝિંક એના માથા પર પ્લસ બે છે તો ઝિંક નો ઓક્સિડેશન આંક અહીંયા પ્લસ બે ગણાશે. પ્રક્રિયા પરથી તમે બોલી શકો છો કે આખી પ્રક્રિયામાં ઝિંક નો ઓક્સિડેશન આંક ઝીરો માંથી વધીને પ્લસ ટુ થયો, એટલે ઝિંક એનો ઓક્સિડેશન આંક વધે છે. અને જેનો ઓક્સિડેશન આંક વધે તેને તેનું ઓક્સિડેશન થયું કહેવાય કે ના કહેવાય? તો અહીંયા પ્રક્રિયાને જોઈને ખબર પડે છે કે જે ઝિંક છે તેનો ઓક્સિડેશન આંક વધ્યો છે, માટે ઝિંકનું શું થયું? ઓક્સિડેશન. તો ઝિંક વાળી જે પ્રક્રિયા છે તે તમારી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. હવે એને લખવાની કેવી રીતે? દેજો ઝિંક એમાંથી Zn + 2 બન્યો, તો લખી નાખો ઝિંક ગિવ્સ Zn + 2. હવે થોડું લોજિક દોડાવો. Zn માંથી Zn + 2 બનાવવા હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? બે ઇલેક્ટ્રોન. કરી મૂકો બે ઇલેક્ટ્રોન. Zn માંથી Zn + 2 બને તો બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે ને, તો બે ઇલેક્ટ્રોન કરી પતિ. એવી જ રીતે આપણે લખીશું રેડોક્સ અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. અહીંયા ચેક કરો, કોપરના માથા ઉપર પ્લસ ટુ ઓક્સિડેશન આંક છે, અને આ બાજુ કોપરના માથા ઉપર કઈ જ નથી, મતલબ કે શૂન્ય કહેવાશે. જો આપણે કોપરની વાત કરીએ તો તેનો ઓક્સિડેશન આંક પ્લસ બે માંથી ઘટીને ઝીરો થાય છે, મતલબ કે કોપરનો ઓક્સિડેશન આંક ઘટે છે.
અને જો કોપર નો ઓક્સિડેશન આંક ઘટતો હોય જો કોપર નો ઓક્સિડેશન આંક ઘટતો હોય તો તેનું રિડક્શન થયું કહેવાય તો એને આપણે રિડક્શન વાળી પ્રક્રિયામાં લખીશું લખાશે શું CO+2 અને ગિવ્સ કરીને શું લખાશે Cu હવે Cu+2 માંથી Cu બનાવવા હોય તો તેને કેટલા ઇલેક્ટ્રોન આપવા પડે બે ઇલેક્ટ્રોન આપવા પડે સિમ્પલ છે કે Cu+2 માંથી જો Cu બનાવવું હોય તો આપણે તેને કેટલા ઇલેક્ટ્રોન આપીશું બે ઇલેક્ટ્રોન તો આ તમારી ઓક્સિડેશન પ્રક્રિયા તૈયાર થઈ ગઈ આ તમારી રિડક્શન પ્રક્રિયા તૈયાર થઈ ગઈ સિમ્પલ છે બીજા પણ આપણે અમુક ઉદાહરણો લઈએ બીજા ઉદાહરણોમાં છે માની લો કે હું તમને એક પ્રક્રિયા આપું છું પ્રક્રિયા છે Cu +2Ag+ અને ગિવ્સ કરીને હું તમને આપું છું Cu+2 +2Ag આ પ્રક્રિયા આપણી પાસે છે અને એની માટે મારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા લખવી છે બોલો કેવી રીતે લખીશું પહેલા તો પ્રક્રિયા જુઓ અહીંયા કોપર ની ઉપર કશું નથી મતલબ કે 0 અહીંયા કોપર ની ઉપર +2 અહીંયા સિલ્વર ની ઉપર +1 ગણાશે બરાબર અને અહીંયા ઉપર કઈ નહી તો 0 જોઈને જ ખબર પડે છે કે કોપર નો ઓક્સિડેશન આંક 0 માંથી વધીને +2 થયો છે અને જોઈને જ ખબર પડે છે કે સિલ્વર એનો ઓક્સિડેશન આંક +માંથી ઘટીને 0 થઈ ગયો છે એનો મતલબ કે જે કોપર વાળી પ્રક્રિયા છે તે ઓક્સિડેશન માં લખાશે અને સિલ્વર ની પ્રક્રિયા રિડક્શન માં લખાશે કોપર નો ઓક્સિડેશન આંક 0 થી વધીને +2 થયો છે ઓક્સિડેશન આંક કહી દો મતલબ કે કોપર વાળી પ્રક્રિયા લખાશે ઓક્સિડેશન માં શું લખીશું કોપર ગિવ્સ Cu+2 અને આપણે જાણીએ છીએ કે કોપર Cu+2 ક્યારે બને જ્યારે પોતાનામાંથી બે ઇલેક્ટ્રોન ને ગુમાવે ત્યારે થઈ ગયું ને રિડક્શન પ્રક્રિયામાં શું લખીશું રિડક્શન પ્રક્રિયામાં બે Ag+ એમાંથી શું બનશે બે Ag હવે બહુ ધ્યાનથી જોજો એક Ag નો ચાર્જ પ્લસ તો બે Ag નો ચાર્જ કેટલો પ્લસ 2 એક Ag પર પ્લસ તો બે પર કેટલો પ્લસ 2 અહીંયા 1 kg પર 0 તો બે પર પણ કેટલો 0 ટૂંકમાં તમારે તમારો વીજભાર +2 માંથી 0 કરવો છે +2 માંથી 0 કરવા માટે તમારે કેટલા ઇલેક્ટ્રોન આપવા પડે બે ઇલેક્ટ્રોન પછી કે તમારી રિડક્શન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે કે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા તમને લોકોને આપે એના પરથી તમને અર્ધ પ્રક્રિયાઓ લખતા આવડવી જોઈએ બીજી એક નવી વસ્તુ છે નવી વાત છે તમે એક વસ્તુ જુઓ જે તમારો આ કોષ હતો જે તમારી આ રાસાયણિક પ્રક્રિયા હતી એ રાસાયણિક પ્રક્રિયામાં કોપર એનું રિડક્શન થતું હતું અને આ રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જેમાં કોપર નું ઓક્સિડેશન થાય છે આ બંને જે રાસાયણિક પ્રક્રિયા તમે જોઈ રહ્યા છો ને આ બંને રાસાયણિક પ્રક્રિયા વિદ્યુત વિભાજન કોષની છે વિદ્યુત રાસાયણિક કોષની છે ગેલ્વેનિક કોષની છે આ બંને રાસાયણિક પ્રક્રિયા ગેલ્વેનિક કોષોમાં થતી હોય છે આ પહેલો ગેલ્વેનિક કોષ છે આ બીજો ગેલ્વેનિક કોષ છે પહેલા ગેલ્વેનિક કોષમાં આ બે પ્રક્રિયા થાય છે બીજા ગેલ્વેનિક કોષમાં આ બે પ્રક્રિયા થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બંને ગેલ્વેનિક કોષની અંદર કોપર કોમન છે બંનેમાં કોમન સામાન્ય છે છતાં પણ એક ગેલ્વેનિક કોષમાં કોપર ઓક્સિડાઇઝ થાય છે જ્યારે બીજાની અંદર તેનું રિડક્શન થાય છે જો પહેલા ગેલ્વેનિક કોષની વાત કરું તો તેની અંદર કોપર એનું રિડક્શન થાય છે અને બીજાની વાત કરું તો તેમાં કોપરનું ઓક્સિડેશન થાય છે આના પરથી આપણે શું કહી શકીએ એના પરથી આપણે બોલી શકીએ કે વિદ્યુતધ્રુવ એનું જરૂરી નથી કે ઓક્સિડેશન જ થશે કે રિડક્શન જ થશે વિદ્યુતધ્રુવ કોની સાથે જોડાય છે એના પરથી નક્કી થાય કે તેનું ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે ધ્યાનથી જોજો અહીંયા હું લખું છું કોઈ પણ વિદ્યુતધ્રુવ એનું ઓક્સિડેશન થશે કે
रिडक्शन ते तेनी साथे बीजो पयो अर्धकोष जोड़ायेल छे तेना परथी नक्की थाय छे। परथी समझो અહીંયા તમે જોઈ શકો છો કે કોપર નું અહીંયા રિડક્શન થયું, કોપર નું અહીંયા ઓક્સિડેશન થયું। મોટો સવાલ એ છે કે સર કોપર નું ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય? ગણિત માં ઓક્સિડેશન થાય, ગણિત માં રિડક્શન થાય। તો કોપર ઓક્સિડાઇઝ થતો હશે કે રિડક્શન પામતો હશે? નક્કી કેવી રીતે કરવાનું? તો યાદ રાખજો, તમારા વિદ્યુત ઋણ નું ઓક્સિડેશન થશે કે રિડક્શન તેને નક્કી કરવા માટે તમારે જોવાનું કે તમારો વિદ્યુત ધ્રુવ કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડાયેલો છે। અહીંયા તમારો વિદ્યુત ધ્રુવ કોપર ઝિંક સાથે જોડાયો છે। ઉપરના કિસ્સામાં કોપર ઝિંક સાથે જોડાયો છે અને નીચેના કિસ્સામાં તમારો કોપર સિલ્વર સાથે જોડાયો છે। જેમાં કોપર ઝિંક સાથે જોડાયો છે તેની અંદર તેનું રિડક્શન થશે અને જેની અંદર તે સિલ્વર સાથે જોડાયો છે તેમાં તેનું શું થશે? ઓક્સિડેશન થશે। આવું કેમ? કારણ કે તમારા વિદ્યુત ધ્રુવનું રિડક્શન કે ઓક્સિડેશન ડિપેન્ડ કરે છે તેની બાજુમાં કોણ છે, તે કોની સાથે જોડાયેલો છે। અહીંયા કોપર ઝિંક સાથે જોડાયેલો છે અને કોપર કરતા જે ઝિંક છે તેની સક્રિયતા વધારે છે। શબ્દ સાંભળજો, કોપર કરતા જે ઝિંક છે તેની સક્રિયતા વધારે છે અને જેની સક્રિયતા વધારે હોય તેનું ઓક્સિડેશન ઝડપથી થાય। કોપર અને ઝિંક જ્યારે બંનેને જોડવામાં આવે છે તો કોપરની સરખામણીમાં ઝિંક વેલો સક્રિય થઈને ઓક્સિડેશન પામી જાય છે અને ઝિંક પહેલો ઓક્સિડેશન પામી જતો હોય તો તમારો જે કોપર છે તેને તો કમ્પલસરી રિડક્શન જ પામવું પડે। એટલે કોપરને ઝિંક સાથે જોડવામાં આવે તો ઝિંકનું પહેલું સૌથી પહેલા ઝિંક જ ઓક્સિડાઇઝ થઈ જાય અથવા એકદમ ઝડપથી જોડતાની સાથે તત્કાલ ઝિંક ઓક્સિડાઇઝ થઈ જાય તો કમ્પલસરી કોપરે રિડક્શન પામવું પડશે। અને એ જ રીતે જ્યારે કોપર અને સિલ્વરને જોડવામાં આવે તો કોપર તરત જ ઓક્સિડેશન પામી જાય છે। આથી કોપરનું ઓક્સિડેશન તો સિલ્વરનું શું થયું હશે? તો યાદ રાખજો, આ બધી જે ઘટનાઓ છે કે તમારો વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન પામશે કે રિડક્શન પામશે એ નક્કી કરે છે તે કોની સાથે જોડાયેલો છે તેના ઉપર, અને એના પર આધારિત આવે સક્રિયતા શ્રેણી, જેનો અભ્યાસ હું તમને આગળ કરાવીશ, પણ આ તો તમને ઉપર છેલ્લી માહિતી હું તમને થોડું થોડું કહીશ, પછી ધીમે ધીમે વધારતો જઈશ રોજ કંઈક નવું નવું આવે એને એડ કરતા રહેજો તો તમને બધી વસ્તુ સમજ પડશે, બાકી અઘરું પડશે। આપણને આ વસ્તુની માહિતી મળે છે, ક્લિયર? ચાલો, અને કોઈ પણ કોષની પ્રક્રિયા આપે એના પરથી આ રીતે અર્ધ પ્રક્રિયા પણ આપણને લખતા આવડવી જોઈએ। હજુ કોઈ એક પ્રક્રિયાને આપણે લેવાની કોશિશ કરીશું। બીજી એક પ્રક્રિયા તમને બતાવું છું, આને નોટ કરી લેજો પોઝ કરીને, ઓકે? ચાલો બીજી એક પ્રક્રિયા માની લો કે આપણી પાસે છે 3 નિકલ પ્લસ 2 AU પ્લસ 3 અને ગિવ્સ કરીને આપણી પાસે છે 4। આ પ્રક્રિયાને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? આ કોષની કુલ પ્રક્રિયા આપેલી છે અને એના પરથી તમારે ફરી પાછું અહીંયા લખવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન। ચાલો શું કરીશું,
થોડું લોજિક દોડાવો, વધારે પડતી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, નવું કંઈ છે નહીં, બધું જરૂર છે. લખો તમારી જાતે, સોલ્વ કરો, શું આવે છે મને કહો ફટાફટ. બોલો, નિકલ એના માથા ઉપર કઈ રીતે ઝીરો ગણાશે? ઓરમ એના માથા ઉપર પ્લસ થ્રી, નિકલ માથા ઉપર પ્લસ ટુ, ઓરમ એના માથા ઉપર ઝીરો. નિકલ ઝીરો માંથી વધીને પ્લસ ટુ થયો, મતલબ કે તેનું ઓક્સિડેશન થયું, તો નિકલ ને આપણે ઓક્સિડેશન વાળામાં લખી નાખીશું. હવે નિકલ ની ઉપર ઝીરો છે, એક નિકલ પર ઝીરો, તો ત્રણ પર પણ ઝીરો જ કહેવાશે. એક નિકલ એનો ઓક્સિડેશન આમ ઝીરો, તો ત્રણ એ ત્રણ નો પણ ઝીરો. અહીંયા એક નિકલ નો પ્લસ ટુ છે, તો ત્રણ નિકલ નો કેટલો થાય? પ્લસ સિક્સ. એક નો પ્લસ ટુ, તો ત્રણ નો કેટલો? પ્લસ સિક્સ. તો ઓક્સિડેશન આમ ઝીરો માંથી વધીને પ્લસ છ થયો, અને ઓક્સિડેશન આમ ઝીરો માંથી વધીને, જો ઓક્સિડેશન આમ ઝીરો માંથી વધીને પ્લસ છ થાય, તો બોલો એની માટે તમારે શું કરવું પડે? છ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. બરાબર કે? તો મેં છ ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. સિમ્પલ. એવી જ રીતે ઓરમ એના ઉપર પ્લસ થ્રી ચાર્જ છે, સામે ઝીરો થઈ જાય છે, જે દર્શાવે છે કે તેનું રિડક્શન થયું. તો એ પ્રક્રિયાને આપણે રિડક્શનમાં લખીશું. અહીંયા તમે જોઈ શકો છો કે એક ઓરમ પર પ્લસ થ્રી છે, તો બે પર કેટલો? પ્લસ સિક્સ. એક ઓરમ પર ઝીરો છે, તો બે પર કેટલો? ઝીરો. અને પ્લસ છ માંથી તમારે ચાર્જ ઝીરો કરવાનો છે, તો તમારે એની માટે ઉમેરવા પડશે છ ઇલેક્ટ્રોન. તો થઈ ગઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. ટૂંકમાં આ રીતે કોઈ પણ કોષની પ્રક્રિયા આપે એના પરથી અર્ધ પ્રક્રિયા બનાવતા તમને આવડવી જોઈએ. એકવાર અને ચેક કરી લો, પછી આગળ વધીશું.